तो सूरत में कोरोना नो कहर सतत वधता, आरोग्य अग्र सचिव जयंति रवि छेल्ला त्रण दिवस सूरत की मुलाकाते है। सीविल हॉस्पिटल खाते कोरोना पर कई रीते काबू मेळवी शकाय ते माटे एक समीक्षा बैठक योजाई हती। त्यारबाद पत्रकार परिषद योजी हती, जेमां जयंति रवि कह्युं के लोकोए पल्स ऑक्सिमीटर वसाववानी अपील करी छे। साथ ज हालमां नवा 650 बेड में 180 आईसीयू साथेनी सुविधा उभी करवामां आवी रही छे। જે વિસ્તારોમાં પણ આ કેસીસ વધારે થાય ત્યાં બિલકુલ વી વિલ ઓલ્સો હેવ ટુ ટેક એક્શન। એટલે ફરી બધાને આ સમાજની પણ જવાબદારી છે, ઇન્ડિવિજ્યુઅલ્સની જવાબદારી છે કે બિલકુલ માસ્ક પહેરવા જ જોઈએ, જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે રાખવા જોઈએ। એટલે એમાં બિલકુલ એમાં કંઈ પણ ઇફ નેગ્લિજન્સ જોવા મળશે, પોલીસ દ્વારા તો એક્શન લેવાઈ જ રહ્યું છે, પણ વી વિલ એન્શ્યોર કે સ્ટ્રિક્ટલી આ કન્ટેનમેન્ટ વગેરે પણ કરવામાં આવશે। એટલે કલેક્ટિવલી બધાએ પ્રયાસ પણ કરવા જોઈએ, અમલ કરવું જોઈએ કે આ બધા મેઝર્સ ફોલો થાય અને એની એક આઉટકમ ઉપજ તરીકે અગર કેસીસ વધવાનું કોઈ પણ વિસ્તારમાં થશે તો ત્યાં સ્ટ્રિક્ટ રૂથલેસ કન્ટેનમેન્ટ પણ અમે કરશું, પહેલી વાત। બીજી વાત, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ આપણે નો ડાઉટ એન્કરેજ કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ કમ્પ્લેન્સ આવે કે બિલકુલ બેફામ એમની પાસેથી ચાર્જિસ લેવામાં આવે છે તો એના સામે પણ એક્શન લેવામાં આવશે। એટલે વી વિલ નોટ ટોલરેટ કે આ રીતે કોઈ શોષણ થાય અને જે રેટ્સ કહેવામાં આવ્યા છે એ મુજબ કરવામાં આવે। અને ઓફકોર્સ હોમ આઇસોલેશનને જેટલું બને આપણે પ્રમોટ કરવા માંગીએ છીએ। હોમિયોપેથી અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ, એટલે એલોપેથિક ટ્રીટમેન્ટ સાથે એડજંક્ટ ટ્રીટમેન્ટ તરીકે આયુષ મંત્રાલયે પણ બહુ ડિટેલ ગાઈડલાઇન્સ મોડરેટ માઇલ્ડ પેશન્ટ્સ માટે આપ્યા છે, એની પણ અનુરોધ કરીએ છીએ। સુરતમાં તમારી આખી હોમિયોપેથી અને આયુર્વેદ માટેનું જે આખું એક સોસાયટીમાં જેટલા પ્રેક્ટિશનર્સ છે અત્યાર સુધી સુંદર કામ બતાવ્યું છે, એટલે એ દિશામાં પણ જે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ આવા ઓલ્ટરનેટ મેડિસિન સાથે પાર્ટનરશિપ કરીને ટ્રીટમેન્ટ આપવા માંગતા હોય એને પણ આપણે બિલકુલ આવકારીએ છીએ કે આપણા સ્ટેમસેલની જ બિલ્ડિંગની અંદર પ્લાઝમા બેંક અને એ જ રીતે આપણે ખાસ કરીને જે આપણી બ્લડ સ્ટોરેજ યુનિટ અને લેબોરેટરી એ બધા પણ પ્રસ્થાપિત કરવા માટે આ જે નિર્ણય લીધા છે એ દિશાઓમાં પણ આપણે આપણી આખી ટીમ કામ કરી રહી છે।